જલારામ વિદ્યાર્થી મિત્ર, કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજા મને. આજે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓના લેક્ચર નંબર 5 માં આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચરમાં ભણવાનું છે કે શ્વસનના પ્રકાર અને શ્વસન એટલે શું અને જારક અને અજારક શ્વસનનો તફાવત શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના લેક્ચરમાં આપણે એવું જોઈએ કે આપણે કેવી રીતે ખોરાક લઈએ છીએ, આપણા શરીરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે અને આપણા શરીરની અંદર વિવિધ કોષોની અંદર ખોરાક કેવી રીતે પહોંચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવું શીખીશું કે આપણાને શરીરમાં ઉર્જા કેવી રીતે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ જટિલ કાર્બોદિત હોય છે. જટિલ એટલે કઠણ હોય છે, કાર્બોદિતનો હોય છે. તો એનું પાચન થાય છે. તો જેવું પાચન થાય તો સરળ કાર્બોદિત પદાર્થમાં બને, એટલે કે ગ્લુકોઝ માં રૂપાંતર થાય, એટલે પાચિત ખોરાક મળે છે, એટલે કે નાના નાના ટુકડામાં ફેરવાય છે. તો આપણો જે ખોરાક હોય છે એ જટિલ કાર્બોદિતમાંથી આપણાને સરળ કાર્બોદિતમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, શ્વસન થઈને આપણાને ઉર્જા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો ફરી એકવાર, આપણો જે ખોરાક છે જટિલ કાર્બોદિતમાં હોય છે, એનું પાચન થાય એટલે સરળ કાર્બોદિતમાં રૂપાંતર થાય છે, ત્યારબાદ શ્વસન થઈને ઉર્જા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શ્વસન બે પ્રકારમાં થાય છે, એક ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં. તો ઓક્સિજનની હાજરીમાં શ્વસન એટલે કે જે આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખોરાક લઈએ છીએ ઓક્સિજનની હાજરીમાં, એનું કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જામાં રૂપાંતર થાય છે. અને ઓક્સિજન વિના એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં આપણે જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રાણીઓ શ્વસન કરે છે એમાંથી માત્ર ઉર્જા ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ બે પ્રકારનું શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. ત્યારબાદ આપણે ગ્લુકોઝ છે, C6H12O6. તો વિદ્યાર્થી મિત્રો, એ જે ગ્લુકોઝ છે એનું રૂપાંતર પાયરુએટમાં થાય છે, એટલે 6 કાર્બનમાંથી 3 કાર્બનવાળા અણુમાં રૂપાંતર થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 3 કાર્બનવાળો જે પાયરુએટ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં ક્રિયા કરે છે. તો એવા કોણ છે? તો ઈસ્ટ નામની જે ફૂગ છે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનની ગેરહાજરીમાં જે ઈસ્ટ છે એ ફૂગ જ્યારે શ્વસન કરે તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને ઇથેનોલ છૂટું પડે છે. તો ફરી એકવાર, જે ગ્લુકોઝ છે એમાં 6 કાર્બનમાંથી 3 કાર્બનવાળો અણુ બને છે, એમાંથી ઈસ્ટ છે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે, તો ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડની ઉર્જા છૂટી પડે છે વિદ્યાર્થી મિત્રો. આમ ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને વિદ્યાર્થી મિત્રો અજારક શ્વસન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનની હાજરીમાં કેવી રીતે શ્વસન થાય? તો એમાં પહેલો તબક્કો તો કોમન આવે, ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી પાયરેટ એટલે 3 કાર્બનવાળો અણુ, એમાં ઓક્સિજનની હાજરી શેમાં હોય? કણાપ સૂત્રમાં. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનની હાજરીમાં જો કણાપ સૂત્રમાં જ્યારે શ્વસન થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા છૂટી પડે છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે જારક શ્વસનની વ્યાખ્યા. તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. તો અમુક સજીવ એવા હોય છે જેમાં ઓક્સિજનનો અભાવ હોય છે, બરાબર? ઓક્સિજનનો અભાવ હોય છે. તો કેવી રીતે ઓક્સિજનનો અભાવ હોય છે? કેમ કે આપણે જો દોડતા હોઈએ અને આપણે થાકી જઈએ તો એમાં ઉર્જાની જરૂર પડે છે, એટલે કે ઓક્સિજન જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો એકદમ ઓક્સિજન મળતો નથી ત્યારે ઓક્સિજનનો અભાવ હોય છે. અભાવ થાય છે એના કારણે આપણને લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થાય તો પહેલું તો ગ્લુકોઝ પાયરેટ એસિડ, એમાં 3 કાર્બનવાળો બને અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડની ઉર્જા છૂટી પડે. અને નીચે હાજરમાં થાય તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા, અને અભાવમાં થાય તો લેક્ટિક એસિડ અને ઉર્જા છૂટી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ઓક્સિજનનો ગેરહાજરી, ઓક્સિજનની હાજરી અને ઓક્સિજનનો અભાવ. અને ઓક્સિજનનો અભાવ સ્નાયુ પેશીમાં હોય છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે જ્યારે આપણે દોડતા હોઈએ ત્યારે અમુક ફેરી પગ આપણાને જકડાઈ જાય છે ત્યારે આપણે અંદર ઓક્સિજનનો અભાવ ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો. તો શું આપણા શરીરની અંદર બધી ઉર્જા તરત વપરાઈ જાય છે? ના વિદ્યાર્થી મિત્રો, જે ઉર્જા છે એ રાસાયણિક સ્વરૂપે સંગ્રહ પામે છે, એટલે કે ATPમાં સ્વરૂપે સંગ્રહ પામે છે. અને ATP એ પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિવેગનું વહન, પ્રચલન જેવી બધી જ ક્રિયાઓમાં ATPમાં વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ADP હોય છે, ADP એની અંદર ફોસ્ફરસ હોય છે, એની અંદર જે ઉર્જા હોય છે એનું ATPમાં રૂપાંતર થાય છે. તો ફરી પાછી ATPમાંથી ADP અને ફોસ્ફરસ છૂટો પડે છે અને ઉર્જા પણ છૂટી પડે છે, એટલે જ્યારે જોઈએ ત્યારે આપણને ઉર્જા મળી રહે છે વિદ્યાર્થી મિત્રો. આમ ADP છે એની અંદર ઉર્જા, એમાંથી ATP અને ATPમાંથી ADP, ફોસ્ફરસ અને ઉર્જા છૂટી પડે. અને જે છૂટી પડતી ઉર્જા હોય છે
30.5 કિલો જુલ પ્રતિ મોલ હોય છે, એટલે એક મોલ ની અંદર 30.5 કિલો જુલ પ્રતિ મોલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે શું શીખ્યા, જારક અને અજારક શ્વસન. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ટોપિક હતો, ખૂબ જ સરળ ટોપિક હતો. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈએ છે આપણે, શું જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આ ટોપિકને રિવાઇઝ કરીશું. તો જટિલ કાર્બોદિત પદાર્થ હતો ખોરાક, એનું પાચન થાય છે તો સરળ કાર્બોદિતમાં રૂપાંતર થાય છે, ત્યારબાદ આપણને શું મળે છે, ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો આમ ખોરાક ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે. ઓક્સિજનની વિના શ્વસન કરે ત્યારે માત્ર ઉર્જા મળે છે. આમ ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાંથી પાયરેટ એસિડ એટલે 6 કાર્બનમાંથી 3 કાર્બન મળે, એમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય, ઇસ્ટ કરે તો કાર્બન ડાયોક્સાઇડ ઇથેનોલ અને ઉર્જા મળે છે. વિદ્યાર્થી મિત્રો આમ ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવાય. ઓક્સિજનની હાજરીમાં તો ઓક્સિજનની હાજરી ક્યાં હોય છે, કણાભ સૂત્ર પાયરેટ એસિડમાં, એમાં પહેલો તબક્કો તો કોમન આવે ગ્લુકોઝ પાયરેટ એસિડ અને ઓક્સિજનની હાજરી, તો હાજરીમાં થઈને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા મળે છે. વિદ્યાર્થી મિત્રો આમ ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે, અને અમુક ફેરી ઓક્સિજનનો અભાવ હોય તો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ પાયરેટ 6 કાર્બનમાંથી 3 કાર્બન ઓક્સિજનના અભાવના કારણે લેક્ટિક એસિડ અને ઉર્જા મળે છે. આમ શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, ઓક્સિજનની હાજરીમાં થાય અને ઓક્સિજનના અભાવના કારણે થાય છે. આમ ઓક્સિજનનો અભાવ એ સ્નાયુપેશીમાં રહેલો હોય છે, અને સ્નાયુપેશી જેમ કે આપણે દોડતા હોઈએ થાકી જઈએ તો આપણી અંદર જે ઓક્સિજનનો અભાવ રહેલો હોય છે એના કારણે જે શ્વસન થાય છે. તો શું આપણી બધી જ ઉર્જા તરત વપરાઈ જાય છે? ના વિદ્યાર્થી મિત્રો, એ રાસાયણિક ઉર્જાનો સંગ્રહ થાય છે અને એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે. પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિવેગનું વહન, પ્રચલન જેવી બધી જ ક્રિયામાં એટીપીમાં વપરાય છે. હવે એટીપી એમાં એડીપી હોય છે બરાબર, એની અંદર ઉર્જા હોય છે અને એટીપીમાં રૂપાંતર થાય છે, તો એટીપીમાંથી એડીપી ફોસ્ફરસ અને ઉર્જા છૂટી પડે છે. આમ અને એ જે ઉર્જા છૂટી પડે એ 30.5 કિલો જુલ પ્રતિ મોલ હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે એવું શીખ્યા શ્વસન અને શ્વસનના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરમાં કંઈક નવું શીખીશું. જય જલારામ.